એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જનરલ ઇલેક્શન 2024 તેલંગાણા. તેલંગાણાની વાત કરીએ તો ગયા વર્ષના અંતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોંગ્રેસે ખૂબ જ સારી એવી જીત મેળવી છે. ભાજપ સામે અગાઉની ચૂંટણીમાં જીતેલી સીટો બચાવવા અને આધાર વધારવા તો બીઆરએસ સામે અહીંયા અસ્તિત્વનો પડકાર છે. બીઆરએસ એટલે તેલંગાણાની પાર્ટી. તેલંગાણા રાજ્ય છૂટું પડ્યું ત્યારથી અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો સાથે સત્તા પર હતું, પરંતુ તાજેતરમાં જ થયેલા વિધાનસભાના ચૂંટણીમાં તેમને હારનો સામનો કર્યો. ગઈ ચૂંટણીના પરિણામો વિશેની વાત કરીએ તો લોકસભાની કુલ અહીંયા 17 સીટો છે, બીઆરએસ 9, ભાજપ 4 અને કોંગ્રેસ 3 અને એમઆઈએમએ 1. આ પ્રમાણે ગઈ વખતના પરિણામો આવ્યા હતા. હવે આપણે અહીંયા વાત કરીએ તો બીઆરએસ વત્તા એમઆઈએમકે એટલે કે હૈદરાબાદ ક્ષેત્રમાં ઓવેસીની પાર્ટી એ ખૂબ જ મોટી પાર્ટી છે સાબિત થાય છે. અહીંયા વિધાનસભાની બેઠકો ઉપર સાથે સાથે જ લોકસભાની એક કે બે બેઠકો પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે, કારણ કે હૈદરાબાદની આજુબાજુનો વિસ્તાર વધારે મુસ્લિમ બહુમતી ધરાવતો છે અને જેના ઉપર ઓવેસીની પકડ ખૂબ જ સારી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પણ તેમને ચોક્કસ સફળતા મળી, પરંતુ જોઈતા એ સફળતા ન મળી. હવે અહીંયા જોવાનું એ રહ્યું કે આ ત્રિપાંખીય જંગ છે જેમાં બીજેપી, કોંગ્રેસ અને બીઆરએસ અને ચતુર્પાંખીય જંગ ગણીએ તો એમઆઈએમ ચારે પક્ષોના ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે અને ખાસ કરીને લોકો એટલે કે મતદારો તેમને કેવી રીતે તેમના મુદ્દા આધારિત અથવા તો તેમને કયા વિષય આધારિત તેમને મત આપી અને પરિણામોમાં શું ફેરફાર લાવે છે. કારણ કે અહીંયા જોઈએ તો દર વખતની જેમ જે વિધાનસભામાં જેમનું શાસન હોય તેમને જ લોકસભામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. કઈ વખતની ચૂંટણીમાં જ બીઆરએસ વિધાનસભામાં શાસિત હતી ત્યારે તેમને 9 જેટલી સીટો પ્રાપ્ત થઈ હતી. આ વખતે કોંગ્રેસનું શાસન છે અને તેના લીધે 17માંથી કોંગ્રેસ વધુ સીટો પ્રાપ્ત કરે તેવું રાજકીય પરિબળોમાં ચર્ચા છે. વિધાનસભામાં તેમની હાર બાદ લોકસભામાં જો સારો દેખાવ કરે તો તેમનું અસ્તિત્વ ટકી રહેશે, કારણ કે બીઆરએસ એ માત્ર ને માત્ર સ્થાનિક પાર્ટી હોવાને કારણે તેનું પ્રભુત્વ જો અહીંયા ના રહે તો તેમને નુકસાન વેઠવાનો વારો આવે છે. એ જ રીતે એમઆઈએમ એ ક્ષેત્રીય પાર્ટી ચોક્કસ છે, પરંતુ તે અલગ અલગ રાજ્યોમાં પોતાના ઉમેદવારો ઉભા કરી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ઓવેસી પક્ષના મુખ્ય ચહેરો છે તેમના જ સ્વગૃહમાં જો સારો દેખાવ ન થાય તો તેની અસરો રાષ્ટ્રીય પક્ષ બનવા માટે પણ પડે તેમ છે. એટલે કે અહીંયા તેલંગાણામાં ચતુષ્પાંખ્ય જંગ છે. ભાજપ જો અહીંયા સારો દેખાવ કરે તો ભાજપ માટે ખૂબ જ સારી બાબત છે, કારણ કે ભાજપનું અહીંયા 4માંથી જેટલી વધુ સીટો મળે તેટલું તેમણે જાહેર કરેલા 400 પારના મુદ્દામાં તેમને વધારે ફાયદો થઈ શકે તેમ છે. તો દર્શક મિત્રો, આ હતું એસ લાઈવ વિશેષ. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.